नमस्कार विद्यार्थी मित्रों, श्री ज्ञानज्योति विद्यालय आ डिजिटल प्लेटफॉर्म में आपनो हार्दिक स्वागत करूँ छू। आप आगला तास में जोयेलू के गणित गमत अंदर पाठ नंबर बे जूथ बनाव एनी अंदर आप आगे एनी पछी सीमर ने केटलू उचकी शके छे, सीमर छे ते केटलू उचकी शके। चित्र में जो बाळको सीमर छे ते केटलू उचकी शके। सीमरना पिताजी तेमना घर में स्टोर रूम में केटलीक वस्तुओ रसोड़ा में मूकवी है। जे सीमरना पप्पा है तेने शेमाथी स्टोर रूम में केटलीक वस्तुओ क्या मूकवी है बाळको? रसोड़ा में मूकवी है। सीमर ने तेना पिता की मदद करवा इच्छे छे। सीमर नामनी जे छोकरी छे ते तेमना पप्पा की मदद करवा इच्छे छे। सीमर ने कयो थेलो उचकी शकशे तेनु अनुमान करो। सीमर छे ते कयो थेलो उचकी शकशे एनु शुं करवानुं छे बाळको? आपणे अनुमान करवानुं छे। कोण शुं उचकी शके तेनु अनुमान करो। कोण केटलुं उचकी शके तेनु आपणे अनुमान करवानुं छे। तो तेना पिताजी, तेना पिताजी छे के केटलुं उचकी शकशे बाळको? जो अहीं आपेला छे 1 किलो, 2 किलो, 3 किलो, एम अलग अलग आपेला छे। 5 किलो, 5 किलो चोखा, 5 किलो लोट, एम अलग अलग आपेला छे। चित्र जो बाळको आपेला छे, एम आपने शुं कीधुं छे पहेला? तेमना पिताजी केटलो वजन उपाड़ी शकशे? एना पिताजी छे केटलो वजन उपाड़ी शकशे बाळको? तो एना पिताजी छे 5 किलो लोट उपाड़ी शकशे। एना पिताजी केटलो वजन उपाड़ी शकशे बाळको? तो एना पप्पा, एना पिताजी छे ते 5 किलो लोट उपाड़ी शकशे। केटलो किलो उपाड़ी शकशे? 5 किलो। हवे एनी माता छे, ते એની માતા છે તે કેટલો વજન ઉપાડી શકશે બાળકો? તો એની માતા છે તે પણ 5 કિલો ચોખા ઉપાડી શકશે। કેટલા ચોખા, કેટલા કિલો ઉપાડી શકશે? તો કે 5 કિલા ચોખા ઉપાડી શકશે। એની પછી તેની નાની બહેન, તેની નાની બહેન છે તે કેટલા કિલો ઉપાડી શકશે? તેની નાની બહેન છે તે 1 કિલો ઉપાડી શકશે। કેટલા કિલો ઉપાડી શકશે? 1 કિલો। શું સીમન ને કોઈ પણ બે થેલા એક સાથે ઉચકી શકશે? જો હા હોય તો કયા કયા? સીમર છે તે એક સાથે બે થેલા ઉચકી શકશે બાળકો? તો કે હા, પણ કયા કયા? તો કે જે નાના થેલા છે 1 કિલોના અને 2 કિલોના તે ઉચકી શકશે, પણ 5 કિલાના બે ડબ્બા ઉચકી શકશે? તો કે ના, 5 કિલાના બે ડબ્બા ઉચકી શકશે બાળકો? તો કે ના, કઈ રીતે નહીં ઉચકી શકે? તો કે 5 કિલા અને 5 કિલા એટલે 10 કિલા થઈ જશે। તો જે સીમર છે તે નાની છે તે માટે તે 10 કિલો વજન ઉપાડી શકશે નહીં। એ કેટલો કિલો વજન ઉપાડી શકશે? તો કે વધારે વધારે તે 3 કિલો વજન ઉપાડી શકે। કેટલો ઉપાડી શકે બાળકો? તો કે 3 કિલો વજન ઉપાડી શકે। તો કે હા, કયા કયા? તો કે 1 કિલાનું અને 2 કિલાનું। કેટલા? 2 કિલાનું અને 1 કિલાનું। તમે કયો થેલો ઉચકી શકો છો? અનુમાન કરો આપણે કયો થેલો ઉચકી શકીએ બાળકો? તો જે આપણે 1 કિલાનું જે મીઠું છે તે જ ઉચકી શકીએ। તો અહીં શું લખશું બાળકો? 1 કિલો। તેના પિતાજી છે તે 5 કિલો વજન ઉપાડી શકશે, તેની માતા છે તે 5 કિલો વજન ઉપાડી શકશે, પણ તેની નાની બહેન છે તે 1 કિલો વજન ઉપાડી શકશે। અને જે સીમર છે તે વધારે 2 થેલા ઉપાડી શકશે, પણ કયા કયા? તો કે 1 કિલાના અને 2 જ કિલાના। અને કયો થેલો, અને આપણે કયો થેલો ઉચકી શકશું? તમે બાળકો કયો થેલો ઉચકી શકશું? તો કે અમે 1 કિલાનો થેલો છે તે જ ઉચકી શકશું। હવે આગળ, હું મારા કરતાં ભારે ખાંડનો દાણો ઉચકી શકું છું। હવે જ્યાં કીડી છે તે કહે છે કીડી કરતાં વધારે હોય, કીડી કરતાં વધારે જે દાણો હોય તો કીડી ઉપાડી શકે છે? તો કે ના, મારાથી વધારે વજન હોય એ વસ્તુ આપણે ઉપાડી શકતા નથી। આપણાથી જે ઓછો વજન હોય છે ને એ જ આપણે ઉપાડી શકીએ છીએ। આપેલા પ્રાણી પક્ષીના ચિત્રને ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય જોડ જોડો। આપેલા પ્રાણી ચિત્રના, પ્રાણી પક્ષીના ચિત્રને તે ઉચકી શકે તેવા વજનના ચિત્ર સાથે યોગ્ય જોડ જોડો। હવે જો અહીં આપેલું છે, ચિત્ર આપેલું છે બાળકો, અને નીચે શું આપેલા છે? પ્રાણી અને પક્ષીના ચિત્ર આપેલા છે, ને નીચે જેટલા ચિત્રની અંદર જે ઉચકી શકે તેનું ચિત્ર આપેલા છે। અહીંયા દેખાય ને બાળકો, અહીંયા ચિત્ર આપેલું છે અને ઉપર પક્ષી અને પ્રાણીના ચિત્ર આપેલા છે। તો આપણે શું કરવાનું છે બાળકો? તો એ બેની જોડ જોડવાની છે। શું કરવાની છે? જોડ જોડવાની છે। પેલું શેનું ચિત્ર છે? તો પેલું કે કાગડાનું ચિત્ર છે। તો કાગળ, કાગડો છે કેટલો વજન ઉપાડી શકશે બાળકો? તો કે પાનનો જ વજન ઉપાડી શકશે। એના કરતાં વધારે હોય તે વજન ઉપાડી શકતો નથી, એનાથી ઓછો હોય તે વજન ઉપાડી શકે છે। એટલે જે આ કાગડો છે તે શું કરશે? તો કે પાનનો વજન જ ઉપાડી શકશે। એની પછી હાથી,
हाथी छे केटलो वजन उपाड़ी शकशे तो के हाथी छे आ लाकड़ानो वजन उपाड़ी शकशे कारण के लाकड़ा छे ते हाथी करता ओछा वजन वाळो होय हाथीनो वजन वधारे होय अने लाकड़ानो वजन केवो होय छे बाळको लाकड़ानो वजन ओछो होय छे एनी पछी गधेड़ो गधेड़ो छे नो उपाड़शे तो गधेड़ो छे ते खांडनो वजन उपाड़शे नो वजन उपाड़शे खांडनो जे बॉक्स छे ખાંડની જે ટોપલી છે તેનો વજન ઉપાડશે અને કૂતરો છે તે શેનું વજન ઉપાડશે બાળકો તો કે કૂતરો છે તે બોલનું વજન ઉપાડશે કારણ કે કૂતરાનો વજન બોલ કરતાં વધારે હોતો નથી બોલનો વજન ઓછો હોય છે અને કૂતરાનો વજન કેવો હોય છે બાળકો વધારે હોય છે ફરીથી આપણે જોડી દેવી તો કે કાગડા સાથે પાન જોડશું હાથી સાથે લાકડા જોડશું ગધેડા સાથે ખાંડ જોડશું અને કૂતરા સાથે બોલ જોડશું એની પછીનો મુદ્દો છે બાળકો દસ દસની ગણતરી દસ દસની ગણતરી એની અંદર આપણે જોઈએ બાળકો પીલું અને ચાલાક શિયાળ પીલું અને ચાલાક શિયાળ એની અંદર જોઈએ ટીલકુ ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા જે ટીલકુ છે તે ખેડૂતના ખેતરમાં શું હતું પીલું કેટલા ઘણા બધા હતા એક દિવસ ચાલાક શિયાળ નટખટ પીલુંને આજુબાજુ રમતો જોયો જો પીલું દેખાય કે ને આ પીલુંનું ચિત્ર છે અને આ શિયાળનું ચિત્ર છે તો એમાં શું છે તો કે ટીલકુ ખેતરના ખેડૂતના ખેતરમાં ઘણા પીલું હતા જે ટીલકુ છે એ ખેડૂત હતા એના ખેતરમાં શું હતા ઘણા બધા પીલું હતા શું હતા બાળકો ઘણા બધા પીલું એક દિવસ ચાલાક શિયાળ છે તે નટખટ પીલુંને ચારુબાજુ રમતા જોવે છે ખેતરની અંદર આ નટખટ પીલુંને કોણ જોવે છે બાળકો શિયાળ રમતા જુએ છે એક દિવસથી તે પીલુંને રોજ ચોરીને ખાવા લાગ્યો એક દિવસથી તે પીલુંને રોજ ચોરીને ખાવા લાગ્યો કોણ ખાવા લાગ્યું બાળકો તો કે શિયાળ છે તે કોને ખાવા લાગ્યો તો કે પીલુંને ખાવા લાગ્યો એક દિવસથી ટીલકુને તેની જાન થઈ કોને જાન થઈ જો આ ટીલકુ છે તેને શેની જાન થઈ તો કે પીલું છે તે ડેઈલી ઓછો થવા મળ્યો તેની જાણ થઈ તેને શિયાળને પૂછ્યું કોને પૂછ્યું આ ટીલુએ શિયાળને પૂછ્યું શું પૂછ્યું બાળકો તો કે એ તું મારા પીલુઓ ખાઈ જાય છે તો એ તું મારા પીલુઓ ખાઈ જાય છે તો શિયાળ શું કહે છે ના દોસ્ત હું તારો મિત્ર છું હું કેવી રીતે તારા પીલુઓ ખાઉં જે શિયાળ છે તે કહે છે પીલું ટીલુને ટીલકુને કે હું તારો મિત્ર છું તો હું તારો પીલું કઈ રીતે ખાઉં ટીલુએ રોજ સવાર અને સાંજ પીલુંને ગણવાનો વિચાર કર્યો જ્યાં ટીલું છે તેને શું કર્યું કે સવારે પણ ગણે પીલું અને સાંજે પણ ગણે પરંતુ પીલું અહીં તહીં ફરતા હતા પણ પીલું છે તે શું કરતા હતા અહીં અને તહીં બધી બાજુ તે ફરતા હતા તેમણે કહ્યું હું દસ પીલુંએ એક ટોપલીમાં મૂકીશ હું એક ટોપલીની અંદર કેટલા પીલું મૂકીશ તો કે દસ પીલું મૂકીશ કોણ કહે છે એવું તો કે ટીલું છે તે કહે છે કે એક ટોપલીની અંદર હું દસ પીલું મૂકીશ અને તેમને ગણીશ અને પછી જો એક પીલું ઓછું થશે તો આ શિયાળને ઠપકો આપીશ હવે છે આ જે ટીલું છે તેને એક યુક્તિ સૂજી કે એક ટોપલાની અંદર હું કેટલા પીલું મૂકીશ એક ટોપલાની અંદર હું દસ પીલું મૂકીશ અને ગણીશ અને જો આ પીલું છે તે ઓછા થશે તો હું કોને ઠપકો મારીશ તો કે હું શિયાળને ઠપકો મારીશ તો કે સવારમાં તેને બધા પીલું ગણ્યા સવારમાં તેને બધા પીલું ગણ્યા કોણે ગણ્યા બાળકો સવારમાં તેણે બધા પીલું ગણ્યા દસ પીલુંની એવી કેટલી ટોપલી દસ પીલુંની એવી કેટલી ટોપલી જો બાળકો અહીંયા દેખાય છે દસ એક ટોપલીની અંદર કેટલા પીલું છે એક ટોપલીની અંદર દસ પીલું છે એક ટોપલીની અંદર કેટલા વિદ્યાર્થી મિત્રો છે પીલું તો કે એક ટોપલીની અંદર દસ પીલું છે દસ પીલુંની એવી કેટલી ટોપલી છે વિદ્યાર્થી મિત્રો ગણો તો કેટલી ટોપલી છે એક બે ત્રણ ચાર અને પાંચ કેટલી ટોપલી છે બાળકો તો કે પાંચ છે કેટલી છે પાંચ તો અહીંયા પાંચ લખવાનું છે બધા મળીને કુલ કેટલા પીલું છે બધા મળીને કુલ કેટલા પીલું છે જો એકની અંદર દસ પીલું છે એવા પાંચ ટોપલી છે એવા શું છે પાંચ ટોપલી છે અને ચાર વિદ્યાર્થી મિત્રો જો અલગ પીલું છે ચાર છે તે શું છે અલગ છે તો કેટલા પીલું છે દસ પચાસ ને ચાર કેટલા છે પીલું તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરવાળો કરવાનો રહેશે પચાસ ને ચાર તો ચારના ચાર અને પાંચના પાંચ તો શું આવશે વિદ્યાર્થી મિત્રો તો કે ચોપન પીલું છે કેટલા છે બાળકો પીલું ચોપન પીલું છે ફરીથી એકવાર દસ પીલુંની એવી એક ટોપલી દસ પીલુંમાં એક એવી કેટલી ટોપલી છે
एक टोपली नी अंदर दस पीलू छे, केटली टोपली छे तो आपणे बाळको मित्रो लख्युं अहींया पांच टोपली छे। बधा मळीने केटला पीलू छे, बधा मळीने केटला पीलू छे, एक टोपली नी अंदर दस छे एवा पांच छे अने चार केवा छे बाळको अलग छे, तो बधा मळीने केटला थया बाळको, तो के बधा मळीने चौप्पन पीलू थया। सांजे तेने बधा पीलू फरीथी गण्या, सांजे तेने बधा पीलू छे ते फरीथी गण्या, कोणे गण्या बाळको, तो के टिलकुए, कोणे गण्या बाळको, तो के टिलकुए बधा पीलू छे ते फरीथी गण्या। दस पीलूनी एक एवी टोपली, दस पीलूनी एवी एक टोपली, दस पीलूनी एवी एक टोपली, केटली टोपली छे बाळको, चार, केटली छे, एक बे त्रण अने चार, तेमां कुल केटला छे, एक टोपली में दस प्लस त्रण एटले केटला पीलू थया, तेमां कुल एक टोपली में चार छे एवा केटला छे, चार दस एवा केटली छे, चार एटले केटला थशे विद्यार्थी मित्रों, चालीस, केटला थशे, चालीस, अने अलग केटला छे, एक बे अने त्रण, अलग केटला छे बाळको, तो के त्रण, तो बे थईने केटला थशे, तेतालीस पीलू थशे, केटला थशे बाळको, तेतालीस पीलू थशे। चौप्पन पहला केटला पीलू होता बाळको, चौप्पन पीलू होता, केटला पीलू होता, चौप्पन पीलू होता, हाल में केटला छे बाळको, तो के तेतालीस पीलू छे, केटला छे बाळको, तेतालीस पीलू छे, तो ओछा केटला थया, चार माथी त्रण जाए तो एक, पांच माथी चार जाए तो एक, तो माइनस त्रण बराबर केटला थाय छे, अग्यार, पीलू शियाळ खाई गयो, केटला पीलू खाई गयो बाळको, तो के अग्यार पीलू छे ते शियाळ खाई गयो। फरीथी एकवार, सांजे तेने बधा पीलू फरीथी गण्या, सांजे तेने बधा पीलू छे ते फरीथी गण्या। दस पीलूनी एवी चार, दस पीलूनी एवी चार, पीला पहेला केटली हती बाळको, पहेला पांच हती, केटली हती, पांच हती, अने हालमां केटली छे बाळको, तो के हालनी अंदर चार छे, तेमां कुल केटला थया, एक पीलूनी एक बॉक्सनी एक टोपली अंदर केटला छे, तो के एक टोपलीनी अंदर दस छे, एवा केटला बॉक्स छे, तो के एवा चार बॉक्स छे, तो चालीस थया, अने अलग केटला छे बाळको, तो के अलग त्रण पीलू छे, तो चौप्पन माइनस तेतालीस, चौप्पन माइनस तेतालीस, तो केटला पीलू गायब थई गया, तो के अग्यार पीलू छे ते गायब थई गया, अग्यार पीलू छे ते कोण खाई गयो बाळक, अग्यार पीलू छे ते शियाळ खाई गयो। अहीं आ डिजिकल टास्क ने अपने पूर्ण करी छे, फरीवार डिजिकल टास्क में अपने मळीशुं।